કહેવાની છું. તેની પ્રસ્તાવના તેના લેખકે લખેલી છે માટે હું તેનું આમુખ કહીશ. આમુખ એ પ્રસ્તાવનાનો બીજો પ્રકાર છે. દાવડા સાહેબ બરાબર ને? અત્યારનો આપણો એટલે કે નિવૃત્ત અને વૃદ્ધ લોકોનો સળગતો પ્રશ્ન એ નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થા છે. આખી જિંદગી આપણે નોવેલો વાંચી, ઇતિહાસ વાંચ્યો, હવે આપણે જ્યારે વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા છે ત્યારે આપણું ખુદનું જીવન વાંચવાનો સમય પાકી ગયો છે. ત્યારે મેં પ્રસ્તાવના માટે પસંદ કર્યું છે પુસ્તક નિવૃત્તિનું વિજ્ઞાન, જેના લેખક છે હ્યુસ્ટન નિવાસી શ્રી વિજયભાઈ શાહ, જેઓ આપણી બેઠકને સક્રિય રાખવા બનતો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ નિવૃત્તિ પરના વિષયોમાં ખૂબ જ ઊંડા ઉતરેલા છે અને સહિયારું સર્જન, ગદ્ય સર્જન, વિજયનું ચિંતન જગત વગેરે બ્લોગ ચલાવે છે. તેમણે આ પુસ્તક મજમુદાર દાદાના અનુભવી માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે અને નામ આપ્યું છે નિવૃત્તિનું વિજ્ઞાન. વિજ્ઞાન એટલે પ્રયોગો અને વિજ્ઞાન માગે પુરાવા. કંઈક નિવૃત્ત લોકોના જીવનમાં બનેલી ઘટનાઓને પુરાવા સ્વરૂપે રજૂ કરીને આ ઘટનાઓનું હવેની નિવૃત્ત પેઢીમાં પુનરાવર્તન ના થાય અને નિવૃત્તોની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરવા માટેના અનેક પ્રકારના ચિંતનો, સુવાક્યો, પોઝિટિવ વિચારો અને મહાન વ્યક્તિઓના નોંધપાત્ર ઉદાહરણો ટાંકીને ઉત્તરાવસ્થા લીલીછમ કેવી રીતે થાય તે અંગેનું સચોટ માર્ગદર્શન એટલે નિવૃત્તિનું વિજ્ઞાન. આ પુસ્તકમાં મળતા માર્ગદર્શન હેઠળ વૈશ્વિક સ્તરે દરેક નિવૃત્ત વૃદ્ધને પછી તે સ્ત્રી હોય કે પુરુષ કેવી રીતે શેષ જિંદગી પસાર કરવી તે પોતાના ઘરની પરિસ્થિતિને અનુરૂપ વિવેક બુદ્ધિ વાપરીને અન્ય કોઈ વ્યક્તિ નક્કી કરી શકે. એ સિદ્ધ છે કે ગુરુ જેનું જ્ઞાન આપતા હોય તેનું આચરણ કરે તો તેની અસર શિષ્ય પર થાય છે. આ પુસ્તકના મૂળ સ્ત્રોત દાદા કે જેઓ આજે 95 વર્ષની ઉંમરે પણ રોજના 10,000 પગલા ચાલે છે અને આ તેમની શતાયુ બનવાની એક જડીબુટ્ટી છે જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કર્યો છે. તેમના મત મુજબ શરીરને સાચવો, માણો અને ક્યારેય કોઈને ના નડો. તે ઉપરાંત કેટલાક અનુભવી અને નિષ્ણાત લેખકોના આ પુસ્તક વિશેના મંતવ્યો પુસ્તકની શરૂઆતમાં આલેખ્યા છે. નિવૃત્ત થયા પછી એકતાને સહારો બનાવ્યા વગર દિવસ કેવી રીતે પસાર કરવો તે માટેના સફળ કિમિયા વાંચવા મળે છે. પાણીના પ્રયોગો, જરૂરી ખોરાક, જરૂરી યોગાસન અને ધ્યાનની માહિતી કે જે તમને આરોગ્ય અને ઈશ્વરની અનુભૂતિ માટે અત્યંત આવશ્યક છે તેનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત વૃદ્ધો જ્યારે અસલામતીની ભાવનાથી પીડાતા હોય છે ત્યારે સૌથી મૂંઝવતો પ્રશ્ન નાણાકીય બચત, ટેક્સ, વીમો અને વિલ અંગેના યોગ્ય માર્ગદર્શનની હોય છે. એ જરૂરી માર્ગદર્શન આ પુસ્તકમાંથી મળે છે. ઓબામા કેર, મેડિકેર અને મેડિકેર વિશેની માહિતી પણ આપવામાં આવી છે. આમ નાણાકીય અને કાયદાકીય બાબતોથી જ્ઞાત કરવામાં લેખક સફળ નીવડ્યા છે. પરંતુ દર્દીએ દર્દીએ દવા જેમ અલગ અલગ હોય છે તેમ દરેક પોતાની આ બાબત માટે જે તે એડવાઇઝરની મદદ લેવી જોઈએ. આમ આ કોઈ નવલકથા નથી, પરંતુ વડીલો માટેની સંપૂર્ણ કાળજી લઈને તેમની દ્વિધા અને તમામ પ્રશ્નોના જવાબને સરળ ભાષામાં રજૂ કર્યા છે. અંતિમ સમયે થતા વિષાદો અને તેના નિરાકરણો ઉદાહરણ અને ગઝલ દ્વારા દર્શાવ્યા છે અને છેલ્લે મૃત્યુ વિશે અને તારું શરણું પ્રભુ એ લેખ સાથે વિજય શાહે આ પુસ્તકમાં તેમની કલમને વિરામ આપ્યો છે. અંતે હું કહીશ કે ફરી ફરીને વાંચવાનું મન થાય તેવું સાહિત્યનું નિવૃત્ત લોકો માટેનું એક ઉત્તમ કૃતિનું સર્જન છે આ પુસ્તક નિવૃત્તિનું વિજ્ઞાન. નમસ્તે. આ છે પુસ્તક, આ છે. ઓકે, થેન્ક યુ. બહુ સરસ હતું. હવે રાજેશભાઈ.